मित्रों नमस्कार, वंदे मातरम। आप सब स्वस्थ रहो एवी भगवानना चरणों में प्रार्थना करूँ छूँ। योगालय पर आजकल केटला किस्सा एटला झड़पथी वधी रह्या छे। कोरोना काल में जे लोकोए औषधिओ लीधी छे अने बेसुमार औषधिओ लीधी छे, केटलाक लोको त्रण दिवस थी एक एक महीना दोढ़ दोढ़ महीना सुधी हॉस्पिटलनी हवा खाईने आया छे, अघरामां अघरी दवा खाईने आया छे अने भारेमां भारे इंजेक्शनो लईने आया छे। કેટલાક લોકોએ રસી મુકાવી છે અને એની બદલામાં જે બધાને સાઇડ ઇફેક્ટ આવે છે એવું નથી કહેતો, પણ જે લોકોને એની સાઇડ ઇફેક્ટ આવી છે એ સાઇડ ઇફેક્ટો ઘણા લોકો આવીને કહે છે, કેટલાક લોકો નથી કહી શકતા। એટલા માટે એ સાઇડ ઇફેક્ટોમાં અમે મોટાભાગે જોયું છે ચામડીની બીમારીઓ આવે છે, પછી પેટના ડિસઓર્ડર થાય છે, થાક અને અશક્તિ ખૂબ લાગે છે। પરંતુ કેટલાક એવા કિસ્સા ચોંકાવનારા સામે આવ્યા છે કે જે યંગ કપલ છે, હજી લગ્ન થઈને 3 મહિનાથી 3 વર્ષ જેટલો સમય થયો છે, એ લોકોમાં એવી વિચિત્રતા જોવા મળી છે પુરુષોમાં ખાસ કરીને કે એમની ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ છે, જનેન્દ્રિય એમની શિથિલ થઈ ગઈ છે, ઉત્થાનનો અભાવ છે। અને કેટલીક એવી સ્ત્રીઓ કે જે હાલમાં જ માં બનીને 1.5-2 વર્ષ થઈ ગયા છે, એમના વક્ષસ્થાનોમાં પણ શિથિલતા આવી ગઈ છે। ત્યારે એવા સંજોગોમાં શું કરવાનું? બે પ્રશ્ન એક સાથે લઈ રહ્યો છું, એક જનેન્દ્રિયની શિથિલતા અને એક વક્ષસ્થાનોની શિથિલતા, એટલે સ્તન્ય પ્રદેશ જેમના શિથિલ થઈ ગયા હોય। મિત્રો સિમ્પલ પ્રયોગ છે, પરંતુ બહુ જ ઇફેક્ટિવ, બહુ પાવરફુલ, અસરદાર પ્રયોગ છે। એમાં તમારે 25 ગ્રામ જેટલું કોપરાનું તેલ લઈ લેવાનું છે, એટલે 25 ગ્રામ કોપરાનું તેલ, 25 ગ્રામ ચમેલીનો રસ અને લગભગ 1/2 થી 1.25 ચમચી જેટલો સરસવ બીજ એ ભેગા કરી દેવાના, ધીમી આંચે એને ગેસ પર મૂકી દેવાના। જ્યારે ચમેલીનો રસ કમ્પ્લીટ એનું પાણી ઉડી જાય અને પછી જે બચે એને ઠંડુ પડ્યા પછી ગાળીને એક બોટલમાં ભરી દેવાનું અને સવારે નહાવાના 1 કલાક પહેલાં વક્ષસ્થાન ઉપર હળવા હાથે માલિશ કરવાની છે, 2 થી 3 મિનિટ માટે હળવા હાથે। અને જનેન્દ્રિયો પર પણ જે લોકોને આમય જાતીય શિથિલતા છે અથવા ઔષધિઓની આડઅસરને કારણે શિથિલતા આવી છે અથવા ડાયાબિટીસના કારણે ઇન્દ્રિયોમાં શિથિલતા આવી છે, એ લોકો પણ આ પ્રયોગ કરી શકે છે। એટલે એ લોકોએ રાત્રે સૂતી વખતે અને સવારે સ્નાનના 1 કલાક પહેલાં જે તે સ્થાનો પર હળવા હાથે 2 થી 3 મિનિટ જેટલો મસાજ કરી લેવાનો છે। મિત્રો આની ઇફેક્ટ જે છે એના રિઝલ્ટ્સ બહુ ફાસ્ટ છે, તરત જ એમાં કડકાશ આવવાનું શરૂ થઈ જશે અને જે નેચરલી કુદરતે અને જે ઘણા બધા લોકોને આવી સાઇડ ઇફેક્ટો જોવા મળી છે, ઈશ્વર કરે કોઈને આવી સાઇડ ઇફેક્ટ ના થાય, પરંતુ જેને થઈ હોય એ લોકોએ ખૂબ મોટા મોટા ખર્ચા કરવાના બદલે ખૂબ અસરદાર આ પ્રયોગ છે, ઘેરે કરીને તો જુઓ તમને ખૂબ ફાયદો થશે। મિત્રો અસ્તુ, આ બધા વિષયનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું। જગતજનની ભારત માતાને પણ પ્રણામ કરું છું, આપને પણ વંદન કરીને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું। અસ્તુ, વંદે માતરમ।